નમસ્કાર સ્ટુડન્ટ ઓકે એક ઝડપથી કન્ફર્મેશન મેસેજ આપી દો અવાજ આવી રહ્યો છે ફ્રેન્ડ્સ આજના સેશનમાં આપણે આજની તારીખ એટલે આ રવિવારે જે પોલીસ ઇન્સ્પેક્ટર હે ને આ વર્ષની સૌથી પહેલી એક્ઝામ કન્ફર્મેશન ઓકે નો શુભારંભ થઈ ગયો છે જેની રાહ જોવાઈ રહી હતી જે અનિશ્ચિતતાઓનો સમય હતો એનો શુભારંભ થઈ ગયો છે અને આ ત્રીજી તારીખના રોજ આ પ્રથમ એક્ઝામ કન્ડક્ટ થઈ ગઈ છે ઓકે બધા વિચારતા હતા કોરોના હતા એક્ઝામ કદાચ લેવાશે કદાચ નહીં લેવાય પોસ્ટપોન થશે તો જેટલી બી અનિશ્ચિતતા હતી એનો જવાબ આપણને મળી ગયો છે પરંતુ કેટલાક જવાબ નથી મળ્યા તો આ પેપર્સના કેટલાક ક્વેશ્ચન્સના જવાબ નથી મળ્યા તો આ સેશનની અંદર આપણે આ પીઆઈના એક્ઝામની અંદર જે કન્સ્ટિટ્યુશન એન્ડ પોલિટીનું જે પોર્શન છે એમાં જે પ્રશ્નો હતા એ પ્રશ્નો હું સોલ્વ અથવા તો એનો સોલ્યુશન આપવાનો અહીંયા પ્રયત્ન કરીશ ફ્રેન્ડ્સ ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ ત્રણસો માર્ક્સમાંથી જેટલા પોલિટિયન કોન્સ્ટિટ્યુશનના ક્વેશ્ચન હતા એને આપણે સમજવાની કોશિશ કરીએ અને એમાં શું જવાબ આવે છે એની આપણે ચર્ચા કરીશું ઓકે મિત્રો તો કોમેન્ટ સેક્શનમાં તમારે જવાબ તો આપવાના જ છે માની લો કે તમારો ટેસ્ટ છે જે એક્ઝામની અંદર મિત્રોએ પરીક્ષામાં જવાબ આપ્યા છે એ લોકો બી ટીક કરી શકે મતલબ કે કોમેન્ટ સેક્શનમાં જવાબ આપી શકે છે અને જે ન્યુ છે એ લોકો પણ જવાબ આપી શકે છે પછી આપણે સાચો જવાબ શું છે એની વાત કરીશું મિત્રો ક્લિયર ઓકે પહેલો ક્વેશ્ચન છે સ્ક્રીન ઉપર ધ્યાનથી જુઓ અને જવાબ આપો મિત્રો થેન્ક યુ કન્ફર્મેશન મેસેજ માટે બધાને સંસદીય સમિતિઓની બાબતમાં નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચું અથવા સાચા છે એ અહીંયા તમારે કહેવાનું છે ઓકે સર તમે જે જ્ઞાન એકેડેમીમાં આપ્યું એ જ પૂછાયું થેન્ક યુ રામો રામો રાહુલભાઈ ઓકે ઓકે હવે અહીંયા સમિતિને લગતો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે એમાં ઓપ્શન છે જાહેર હિસાબ સમિતિ લોકસભાના અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવે છે અને આવેલા લોકસભાના પંદર અને સદસ્યોની બનેલી હોય છે જો કોઈ સદસ્ય એ કોઈ સમિતિમાં ચૂંટાયા બાદ મંત્રી તરીકે નિયુક્ત થાય તો એ આ નિયુક્તિ તારીખથી એ સમિતિનો સદસ્ય તરીકે રહી શકશે નહીં ઓકે આ બધા સિમ્બોલ ઉપર તમે ધ્યાન ના આપતા મિત્રો આ પેપરમાંથી ડાયરેક્ટ મતલબ કે સ્કેન કરેલું છે આ બધી વસ્તુ ઉપર તમે ધ્યાન ના આપતા જવાબ આપતી વખતે ઓકે અને અધ્યક્ષ એ બાવીસ સદસ્યોની સમિતિમાંથી કોઈ એક સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરતા હોય છે ઓકે હવે દેખો મિત્રો પ્રશ્નની અંદર સૌથી વધારે અગત્યનું કોઈ પણ પ્રશ્ન તમે જ્યારે સોલ્વ કરવા જાઓ છો ને એ સૌથી અગત્યની વસ્તુ છે સ્ટેપ નંબર અહીંયા પૂછ્યું શું છે તમે પૂછવામાં શું આવ્યું છે એ જુઓ નોર્મલી થતું કેવું હોય છે કે ખાલી પહેલો શબ્દ જુઓ તમે અને એના લગતું જે બી નોલેજ હોય એ અહીંયા તમને નીચે દેખાય એટલે તમે સાચું માનીને અથવા ખોટું માનીને ટીક કરી દેતા હો છો એટલે હંમેશા ધ્યાન પહેલું સ્ટેપ જીપીએસસી ક્લાસ વન અથવા જ્યારે પણ સ્ટેટમેન્ટ આધારિત પ્રશ્ન હોય અને હું ખોટું હોય તો તમે જાતે આ વસ્તુનો અનુભવ કર્યો હશે પ્રશ્ન ટીક કરી દીધા બાદ થોડાક સમય પછી ખબર પડી હશે કે પૂછ્યું હતું સાચું અને જવાબ ખોટાનો આપ્યો છે અથવા ખોટા પૂછ્યા છે અને સાચા તરીકે જવાબ ટીક કરીને આવ્યા છે એટલે આવડતું હોવા છતાં પણ ભૂલ થઈ જતી હોય છે એટલે પહેલાં આ ચેક કરી લેવાનું ઓકે તો મિત્રો આની અંદર તમારે યાદ રાખવાનું છે પહેલું ઓપ્શન છે એ ખોટું છે ઓકે જે ફર્સ્ટ ઓપ્શન છે એ ઓપ્શન અહિયાં શું છે ખોટું છે એટલે બીજું સ્ટેટમેન્ટ અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે ઓપ્શન કયો છે ડી માત્ર બે અને ત્રણ પોસિબલ છે આ પ્રશ્નની સિરીઝ તમારા પેપરની અંદર અલગ અલગ હોય શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન લોક અદાલત એટલે જ્યુડિશિયરીમાંથી પ્રશ્ન છે લોક અદાલત વિશે નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચા છે ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો લોક અદાલતના કન્ટેક્સ લોક રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને અન્ય કાનૂની સેવા સંસ્થાઓ લોક અદાલતની કાર્યવાહી કરે છે એક એવો છે તમારું સ્ટેટમેન્ટ કાનૂની સેવા સત્તાધિકાર અધિનિયમ હેઠળ લોક અદાલતોને વૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો છે ભૂમિકા એ માત્ર વૈધાનિક સમાધાન કરતા તરીકેની જ હોય છે તેમની કોઈ ન્યાયિક ભૂમિકા હોતી નથી હવે એમાં સાચું તમને છે મિત્રો એટલા માટે આનો જે સાચો જવાબ આવશે એ ઓપ્શન બી છે જેમાં બે ત્રણ અને ચાર છે એટલે અહીંયા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અંતર્ગત આવતી નથી અહીંયા જે ખોટો શબ્દ છે રાષ્ટ્રીય કાનૂની શબ્દ ખોટો છે એટલે બીજું સ્ટેટમેન્ટ ચાલુ સાચું છે ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે કે કોઈ પક્ષકારો લોક અદાલતના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો આ નિર્ણયથી વિરુદ્ધ અપીલ અંગે કોઈ જોગવાઈ નથી બિલકુલ સાચું છે લોક અદાલતની અંદર પહેલાંથી તમે સામેથી ગયા છો મિત્રો અને એની અંદર જે ચુકાદો હશે એ તમારે માન્ય રાખવો પડશે કારણ કે એનો મુખ્ય ઉદ્દેશ સમાધાન કરવાનું હોય છે ઓકે એટલે એ રીતે પણ તમારે યાદ રાખવાનું છે આની અંદર ઓપ્શન બી સાચું છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો મિત્રો હે ને તો તેરમાં બંધારણીય સુધારા અધિનિયમ અંગે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાન સાચા છે ઓકે બે વિધાન આપ્યા છે ઓકે ધ્યાનથી જુઓ અને જવાબ આપો મિત્રો नेक्स्ट क्वेश्चन में जवाब आपो मित्रों जी राहुल भाई प्रश्न नंबर खास लग हो जो, जोड़ी जोड़ी मित्रों आइए तुमने जो प्रश्न नंबर देखा है जब आपती वक्त ये प्रश्न भी खास लग जो तुम्हें ओके okay. ચલો આપણે જોઈએ મિત્રો પ્રશ્ન પહેલું સ્ટેટમેન્ટ છે તો તેરમો બંધારણીય સુધારો તમને ખબર છે કે આ પંચાયતી રાજના રિલેટેડ છે ઓકે સત્તાના વિકેન્દ્રીકરણના રિલેટેડ છે ઓકે એમાં પહેલું સ્ટેટમેન્ટ છે જો સંબંધિત રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓના હેતુ માટે તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ તેને તેવી રીતે ગેરલાયક ઠરાયેલું હોય તે પંચાયતના સભ્ય માટે ગેરલાયક ગણાશે ઓકે તો આ વિધાન સાચું છે કોઈપણ વ્યક્તિ જો તે એકવીસ વર્ષની ઉંમરની થઈ ગઈ હોય તો તે વ્યક્તિ પચીસ વર્ષથી ઓછી ઉંમરની છે એટલે એકવીસ થઈ ગયા છે પચીસથી ઓછા છે તે કારણે તેને ગેરલાયક ઠરાવી શકાશે નહીં એટલે બંને વિધાન સાચા છે એટલે એ કન્ટેક્સમાં ઓપ્શન સી સાચા જવાબ તરીકે આવશે ઓકે ઓપ્શન સી એના માટે સાચા જવાબ તરીકે અહીંયા આવશે નેક્સ્ટ ક્વેશ્ચન ટ્વેન્ટી નાઇન પ્રશ્ન નંબર ટ્વેન્ટી નાઇન તમે જવાબમાં પ્રશ્નનો નંબર ખાસ જોડે લખજો જેનાથી ખબર પડે કે તમે કયા પ્રશ્નોનો જવાબ આપી રહ્યા છો ઓકે જી પ્વોલિટીના ક્વેશ્ચન કેવા લાગ્યા હતા કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો મિત્રો હાર્ડ હતા ફેકચ્યુઅલ હતા કન્સેપચ્યુઅલ હતા એક્સપેક્ટેડ હતા નોનએક્સપેક્ટેડ હતા હે ને જવાબ આપો મને હે ને આપણે બે દિવસ પહેલાં જ આ અધિનિયમો ચલાયા છે એના રિલેટેડ જ ક્વેશ્ચન છે ઓગણીસો સુડતાલીસના ભારત સ્વતંત્ર અધિનિયમ વિશે કયા વિધાન સાચા કે ખોટા છે એ અહીંયા તમને પૂછ્યું છે કે બિલકુલ થાય પટેલ મેડમ મેડમ ત્રણ મહિનામાં ડિવાયસો ક્યારેક થઈ શકે છે બિલકુલ થઈ શકે છે ઓકે જી હાર્ડ હતા ને ઓકે આપણે એનું એનાલિસિસ પણ જોડે જોડે કરીએ છીએ

તે અધિનિયમ ભારતના રજવાડાને અને ભારત તથા પાકિસ્તાનમાં જોડાવા માટે સ્વતંત્ર આપી હતી મેં તમને ઓગણીસો સુડતાલીસ નો અધિનિયમ ચલાવ્યો જેટલા પણ પ્રિન્સલી સ્ટેટ હતા જે રજવાડા હતા એમની છૂટ હતી એ ભારત અથવા પાકિસ્તાન બંનેમાં કોઈના સાથે જોડાઈ શકે છે અને આ અધિનિયમ હેઠળ ઓગણીસો પચાસ સુધી જાહેર સેવકોને નિમણૂક કરવાની ચાલુ રહી મતલબ આઝાદ થઈ ગયા બાદ આ જે સિવિલ સર્વન્ટ હતા મુલકી સેવાઓ તે બંધ નથી કરી ઓગણીસો પચાસ સુધી કે જ્યાં સુધી કોન્સ્ટિટ્યુશન અમલમાં ના આવ્યું ત્યાં સુધી કન્ટિન્યુ પણ રહ્યું હતું એટલા માટે આની અંદર ઓપ્શન એ સાચો આવશે બિલકુલ મૌલિક લેવા સર મોડરેટ હતા અને લો મંત્રાલયની બુકમાંથી અનુચ્છેદમાંથી કેટલાક સીધા મુકાયા છે બિલકુલ સરજી પેપર એસ ની વાત કરું તો બે વસ્તુ સામે આવેલી છે કે પહેલો શબ્દ જુઓ આ પ્રશ્નની અંદર સમજાવો અહીંયા શબ્દ છે સંવિધાન ઓકે હવે સંવિધાન શબ્દ એ હિન્દી શબ્દ છે હું તમને સમજાવવા માંગુ છું તમે ઘણી વખત પૂછતા હશે કઈ બુક વાંચવી કઈ બુક વાંચીને આપણે તમને કોઈ હિન્દી બુક રેફર કરતા હોય તો તમે ગુજરાતની કોઈ બુક રાઈટ ઓકે સંવિધાન શબ્દ હજી પણ હું તમને આગળ ઘણા શબ્દ બતાવીશ જે હિન્દી બુક ના શબ્દ છે અને એનું પ્યોર ગુજરાતી નથી કર્યું આ લોકોએ એટલે હજુ ઓથેન્ટિક સોર્સ ગુજરાતની બુકની અંદર આ માનતા નથી એટલે જે મૌલિક સરે કહ્યું એ પ્રમાણે લો મિનિસ્ટરની જે લો મિનિસ્ટરની જે બુક છે બુક અને લક્ષ્મીકાંત એટલે આ લક્ષ્મીકાંતમાંથી પૂછ્યું છે એમને લક્ષ્મીકાંડમાં મોટા ભાગનું કવર થઈ જતું હોય છે એમાંથી વધુ પ્રશ્નોના અહીંયા પુરાવા જોવા મળે છે ઓકે તો અહીંયા છે સંવિધાન સભાની નીચે દર્શાવેલી સમિતિઓ સમિતિઓ પૈકીની કઈ કઈ અથવા યોગ્ય રીતે જોડાયેલી છે એના વિશે જવાબ આપો ક્વેશ્ચન નંબર થર્ટી ત્રીસની ની અંદર થેન્ક યુ ડામોરભાઈ

अस्वीकार करे तो एक्सेप्ट करियो न होते अस्वीकार करियो तो प्रश्न नंबर 31 क्वेश्चन नंबर 31 बिल्कुल मुखर्जी साहिब आपसे वेरी गुड कोणी अस्वीकार कर तो जवाब आप फटाफट સર તમે ક્લાસ બેચમાંથી ભણાવ્યા એમાંથી પણ જવાબ મળી જાય છે ઘણા બધા થેન્ક યુ સો મચ રાજગુર સાહેબ શું આવશે જવાબ આમાં થર્ટી વનમાં પ્રશ્નનો નંબર જોડે જરૂર લખો મિત્રો હે ને ઓકે તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ સ્પષ્ટ ના પાડી હતી એકદમ ક્લિયરલી ના પાડી હતી અને જેવીપી કમિટી જેની અંદર જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ પ્રતાભી સીતારામ અહીંયા હતા એમને પાડી તો ના જ હતી પરંતુ એક વાક્ય એમને મૂક્યું હતું કે કોઈ સ્ટેટની ઇન્ટેન્સિવ ડિમાન્ડ છે એકદમ તીવ્ર ડિમાન્ડ છે તીવ્ર માંગ છે તો વિચારી શકાય છે એટલે થોડુંક મોડરેટ થયા હતા ઓકે લાસ્ટમાં ફજલ અલીમાં તો એનો છેવટે સ્વીકાર કરવામાં આવ્યો તો હે ને પોટી શ્રી રામુલ્લા આંધ્રપ્રદેશવાળું અલગ રાજ્ય પેલું જે ઉપવાસ ઉપર ઉતર્યા અને એમનું મૃત્યુ થયું પછી દરેક જગ્યાએ એની માંગ ઉઠવા લાગી પછી ફજલ અલી આ જે કમિટી હતી એની અંદર સ્વીકાર કરવામાં આવ્યો તો ભાષાના આધારે નવા રાજ્ય બનાવવા માટે એટલે ઓપ્શન એ આના માટે સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર થર્ટી ટુ પ્રશ્ન નંબર બત્રીસ હે ને સિટીઝનશીપમાંથી પ્રશ્ન આવેલો ધ્યાનથી જુઓ અને જવાબ આપો પ્રશ્નનો નંબર ખાસ લખજો જોડે જોડે મિત્રો પ્રશ્ન છે પ્રશ્ન શું છે નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા મતલબ તમને ખબર છે મિત્રો ભારતની અંદર સિટીઝનશીપ કયા કયા આધારે મળશે એમાં નોંધણીથી કયા આધારે મળશે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ઓકે એના પ્રોવિઝન અહીંયા કહે છે ભારતીય મૂળની એવી વ્યક્તિ ઓકે કે જે નોંધણી અરજી કર્યા પહેલાના સાત વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસ તરીકે રહેતી આવી હોય ઓકે ભારતના નાગરિક હોય તે વ્યક્તિઓ સગીર બાળકો એવા વ્યક્તિઓના સગીર બાળક ઓકે ઓકે પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ જે ઓછામાં ઓછા દસ વર્ષથી અહીંયા ખાલી આ દસ શબ્દ છે એના લીધે આ ખોટું છે ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલા હોય આ ખોટું થશે એટલે ત્રીજું સ્ટેટમેન્ટ છે એ ખોટું થશે અને ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય એટલે એક બે અને ચાર અને એવું ઓપ્શન શું છે ડી માં એટલે આના માટે સાચો જવાબ શું આવશે ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર ક્લિયર પ્રશ્ન નંબર થર્ટી તેત્રીસ નંબર લખજો અને એના સામે તમારું ઓપ્શન લખજો સરસ પ્રશ્ન છે આના ઉપર ચર્ચા કરીએ આપણે મિત્રો થર્ટી થ્રી ક્વેશ્ચન નંબર થર્ટી થ્રી ઝડપથી જવાબ આપો શું જવાબ આપશે એમાં વેરી ગુડ ઓનલી ફોર પોલીસ કોન્સ્ટેબલ જે પીઆઈમાં જવાબ આપે છે વેરી ગુડ ક્વેશ્ચન બહુ હાર્ડ છે એનાથી મહેતા સાહેબ એટલી ખબર પડશે કે કોમ્પિટિશન્સ અને ક્વેશ્ચન્સ બંનેનું સ્તર આપણને ખબર પડશે ઓકે

રાઈટ છે ફંડામેન્ટલ રાઈટ છે હવે આર્ટિકલ ચૌદ કહે છે શું ઇક્વલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ ધી લો મતલબ કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન સંરક્ષણ મૂળભૂત અધિકાર જેટલા બી છે બધા એબસુલ્યુટ નથી મતલબ કે એવું નથી કે કોઈ પણ સંજોગોમાં એમાં ભેદભાવ નહીં હોય હા એમાં પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન અથવા હકારાત્મક ભેદભાવ હોય શકે છે

કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી માંડી શકાશે નહીં ઓકે એ તમે જાણો છો મિત્રો કે રાષ્ટ્રપતિ હોય કે રાજ્યપાલ હોય જ્યારે એ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ બને તો એમના ઉપર કોઈ ક્રિમિનલ કેસ ના થઈ શકે અને કોઈ કેસ ચાલતો હોય તો પણ એ બંધ થઈ જશે પણ ક્રિમિનલ કેસ સિવિલ કેસ થઈ શકે છે દિવાની કેસ થઈ શકે છે ક્રિમિનલ કેસ થઈ શકતો નથી એટલે પહેલું વિધાન સાચું બીજું વિધાન શું કહે છે કોઈ કોઈ વ્યક્તિ સંસદની કોઈ પણ કાર્યવાહીના વસ્તુ સાચા અહેવાલની વર્તમાન પત્રમાં પ્રસિદ્ધિના સંબંધમાં કોઈ ન્યાયાલયમાં કોઈ પણ દીવાની કે ફોજદારી કાર્યવાહીના પાત્ર થશે નહીં આમ વાક્ય સાચું છે મિત્રો વાક્ય સાચું છે પરંતુ આ કન્ટેક્સ છે એ સંસદના વિશેષ અધિકારની અંતર્ગત છે

જો પ્રશ્ન ફક્ત ને ફક્ત અનુચ્છેદ ચૌદના કન્ટેક્સમાં પૂછાય છે તો પહેલું વાક્ય સાચું છે બીજું વાક્ય ખોટું છે આ વાક્ય આ વિધાન સાચું છે પરંતુ અનુચ્છેદ ચૌદના સાપેક્ષમાં આવી કોઈ વાત કરવામાં આવી નથી એમાં અપવાદમાં સંસદની અંદરની કોઈ પણ રેકોર્ડ માટેની કોઈ વાત નથી કરવામાં આવી એમાં રાષ્ટ્રપતિની વાત કરવામાં આવી છે રાજ્યપાલની વાત કરવામાં આવી છે વિદેશી જે લીડર છે એમની વાત કરવામાં આવી છે અને એના જોડે જોડે એ ભારત દેશની અંદર જે વિદેશી નાયકો આવેલા હોય એની વાત ડેલિગેટ્સની વાત કરવામાં આવેલી છે મિત્રો એટલે મારા ખ્યાલથી એના માટે ઓપ્શન એ સાચો જવાબ આવશે મિત્રો ક્લિયર આ જે વાક્ય છે સંસદના લોકોના વિશેષ અધિકાર અંતર્ગતમાં આવશે ડન જીપીએસસી ક્લાસ વન ટુ શોર્ટ મેચ મિત્રો એકવીસ તારીખે જે એક્ઝામ લેવાની છે માર્ચની અંદર એ માર્ચની એક્ઝામ તમે પેપરનું લેવલ જોઈ શકો છો પહેલા ક્લાસ થ્રી ક્લાસ વન બધાનું લેવલ સરખું લાગતું હતું પરંતુ બંનેના લેવલ અલગ છે તો બંનેની તૈયારીની જે પ્રોસેસ છે પ્રક્રિયા છે પદ્ધતિ છે એ પણ અલગ હોવી જોઈએ એવું હવે લાગી રહ્યું છે રાઈટ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર થર્ટી ફોર ચોત્રીસ નંબરનો પ્રશ્ન આ રિઝર્વેશન લગતો છે ભારતમાં ઈડબલ્યુ એસ હેઠળના અનામતમાંથી બાકાત રાખવાની બાબતમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે આમાં કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો શું કરીશું ક્વેશ્ચન નંબર લખીશું અને એના સામે જવાબ લખીશું ઓકે જી હા કાર્યકાળ પછી વ્યક્તિગત કૃત્ય માટે કાર્યવાહી થઈ છે બિલકુલ જી સરજી સર બધા સબ્જેક્ટમાં કોન્સ્ટિટ્યુશન સૌથી લોંગ હતું રીડ કરવામાં ટાઈમ જતો રહ્યો જી હરિન્દ્ર સર હું એગ્રી કરું છું તમારી વાત સાથે પરંતુ આવનાર એક્ઝામમાં એનાથી શીખ લઈને પહેલાં એ ભાગ આપણે કરવો જોઈએ રાઇટ ચોત્રીસમાં શું જવાબ આવશે મિત્રો ઓકે તો લેસ છે તો કોઈ પણ વ્યક્તિ દસ એકર અને તેથી વધુ ખેતી જમીન ધરાવતા હોય તો મારા ખ્યાલ તો અહીંયા પાંચ એકર આવે એટલે આ વાક્ય ખોટું છે આ વાક્ય સાચું છે ઓકે એક હજાર ચોરસ ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેઠાણ અથવા રહેણાંકનો ફ્લેટ ધરાવતો હોય નોટિફાઈડ નગરપાલિકામાં સો ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતો હોય અને નોટિફાઈડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં બસો ચોરસ યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતો હોય એટલે ઓપ્શન બી આના માટે સાચો છે ઓકે થર્ટી ફાઈવ નંબરનો ક્વેશ્ચન ધ્યાનથી જુઓ અને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો ઓકે અહીંયા જોવા જેવી વસ્તુ છે અને હું એક વસ્તુ પોતે અહીંયા એક્સેપ્ટ કરીશ ઇવન અત્યાર સુધી મેં પણ એમ કીધું છે કે ભાઈ ફંડામેન્ટલ રાઇટના ચેપ્ટરમાંથી તમને અનુચ્છેદ બત્રીસ સુધી પૂછે છે ઓકે પહેલી વાર અનુચ્છેદ તેત્રીસ પૂછ્યું હા પણ એમાં મેં એટલું કહી દીધું હતું કે માર્શલ લોના રિલેટેડ છે અને એના લગતી જોગવાઈ છે ચલો એના ઉપર ચર્ચા કરીએ પ્રશ્ન નંબર થર્ટી ફાઈવ કોમેન્ટ સેક્શનમાં થર્ટી ફાઈવ અને એના સામે શું તમે એઝ્યુમ કરો છો એના જવાબ તરીકે એ લખો મને ઓકે થર્ટી ફાઈવ કરાયજો જી બલદણીયા સાહેબ પણ જે વેમાં અત્યારે પેપર હતું દર વખત એવું હોય એવું જરૂરી નથી બિલકુલ શું આવશે પાંત્રીસ ની અંદર મિત્રો ચલો શરૂ કરીએ દેખો પેલા એનો મતલબ સમજીએ અનુચ્છેદ બાર થી લઈને તમે જાણો છો કે અનુચ્છેદ લઈને અનુચ્છેદ્રીસ સુધી એ ફંડામેન્ટલ રાઈટ છે છે મૂળભૂત અધિકાર ભાગ અંદર ઓકે રીટ સુધી આપણે બધા વાંચતા હોય છે એના પર ફોકસ કરતા હોય છે આ વખત એનાથી આગળ વધ્યા અને કંઈક નવું પૂછવાની કોશિશ કરી છે ઓકે પેપરનું એનાલિસિસ કરતા મેં જોયું કે આ લોકોએ એરિયા ચેક કર્યા છે કે ચવાઈ ગયેલા પ્રશ્નો બહુ ઓછા પૂછેલા છે કંઈક નવું પૂછવાનો પ્રયત્ન કરેલો છે અને એક બેટર વસ્તુ પણ છે જુઓ અનુચ્છેદ તેત્રીસ એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય ઓકે અને વડી અદાલતની રીત અધિકાર ક્ષેત્રમાં સમાવેશ કરતા નથી ઓકે લશ્કરી કાયદાનો ખ્યાલ બંધારણમાં ક્યાં વ્યાખ્યાયિત કરેલ નથી ઓકે લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થશે નહીં અને લશ્કરી કાયદો દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશની અંદર લાગુ પડશે આવું કીધેલું છે ઓકે અને આ પ્રશ્ન આપણે જે જ્ઞાન એકેડેમીની જે બીજી ચેનલ છે પોલિટી વિથ રણવિજય રાવ પોલિટી વિથ રણવિજય રાવ જે ચેનલ છે ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર આપણે રેગ્યુલર પ્રેક્ટિસ ક્વેશ્ચન મૂકતા હોઈએ છીએ અને ફ્રી છે મિત્રો તમારા વિડીયોઝ બહુ ગમે થેન્ક યુ સો મચ રબારી સાહેબ આ ચેનલ છે મિત્રો એમાં કોઈ પણ જોડાઈ શકે છે ફ્રી ચેનલ છે જેની અંદર આપણે અને આપણા જે એસ્પિરન્ટ છે મૌલિક સર એની અંદર પ્રેક્ટિસ ક્વેશ્ચન મૂકતા હોય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણા ક્વેશ્ચન્સ એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલા છે એમાંથી સીધા પૂછાયા છે અને એ તમે જાતે એની અંદર મૂકેલા પ્રશ્નો જાતે તમે ચેક કરી શકો છો અને તમે જોઈ શકો છો ઓકે તો આની અંદર જે જવાબ આવશે એ સી આવશે ઓકે જવાબ સી આવશે આ બે વિધાન સાચા છે લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર અસર થશે થશે નહીં થશે અસર થશે હે ને એમાં મૂળભૂત અધિકાર એબડી થાય અને આ ચોથું વાક્ય પણ ખોટું છે લશ્કરી કાયદો દેશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાદો ના મિત્રો એ પણ ખોટું છે માર્શલ લોના રિલેટેડ ક્વેશ્ચન નંબર 36 36 ઉપર આવી જાવ આ ડીપીએસપી ભાગ 4 માંથી પૂછવામાં આવ્યો છે હવે તમે બીજી વસ્તુ જોયું છેલ્લા ક્વેશ્ચનની પેટર્ન્સ જુઓ દરેકમાંથી એક એક પ્રશ્ન પૂછ્યો છે એમને ઓકે દરેક પોર્શનમાંથી ફંડામેન્ટલ રાઇટમાંથી પૂછ્યો છે ડીપીએસમાંથી પૂછ્યો છે Конституશનલ બોડીમાંથી બધામાંથી પ્રશ્ન પૂછ્યા છે એટલે દરેક ચેપ્ટર આપણા માટે અગત્યનું છે આના માટે પ્રશ્ન નંબર 36 નો જવાબ આપો મિત્રો ક્વેશ્ચન નંબર 36 શું જવાબ આવશે 36 માં કમ ઓન શું આવશે 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 ડી બી ઓકે ઓકે ચલો જોઈએ આપણે આમાં શું આવશે ઓકે હવે આ પ્રશ્ન સીધો લક્ષ્મીકાંતની અંદર આ ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ છે ત્રણે ત્રણ સ્ટેટમેન્ટ સીધા લક્ષ્મીકાંતની લક્ષ્મીકાંતરથી જુઓ લખ્યું છે શ્રી બીએન રાવે ભારતીય નાગરિકો માટે બે શ્રેણીના હકોની ભલામણ કરી ન્યાયપાત્ર અને બિન ન્યાયપાત્ર ચલો આપણે પેપર છે પણ કહેવા શું માગે છે મિત્રો તમે બધા ખાલી કન્સેપ્ટ સમજ્યા હોય ને તો બી આ પ્રશ્નો જવાબ આવડે ન્યાયપાત્ર અને બિન ન્યાયપાત્ર મતલબ એવા હક જે છીનવવાથી અથવા છીનવી જવાથી તમે કોર્ટમાં જઈ શકો છો એને જસ્ટિસિએબલ કહેવાય અંડર આર્ટિકલ થર્ટી ટુ એન્ડ અંડર આર્ટિકલ ટુ ટુ સિક્સ ઓકે યુ કેન એપ્રોચ ટુ હાઈકોર્ટ ઓર સુપ્રીમ કોર્ટ તમારા મૂળ એ એ છે ફંડામેન્ટલ રાઇટ કે તમારા હક છીનવાય છે અને તમે કોર્ટમાં જઈ શકો છો તો એ છે ફંડામેન્ટલ રાઈટ અને તમારા હક છીનવાય અને કોર્ટમાં નથી જઈ શકતા એ છે રાજ્ય નીતિ માર્ગદર્શક સિદ્ધાંત આ ભલામણ કોણે કરી હતી બી એન રાવ સાહેબે કરી હતી ઉપરની ભલામણો સાથે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા બિલકુલ જો પહેલું સાચું હોય તો બીજું સાચું હોય જ

આ ક્વેશ્ચન્સ તમને બધા ક્વેશ્ચન્સ અને હજુ સી ફ્રેન્ડ્સ ટુ બી ફ્રેન્કલી કહીશ તો જ્ઞાન એકેડમીની અંદર એમાં બી કોન્સ્ટિટ્યુશન માટે રિયલ ફેઝ હવે ચાલુ થશે પ્રશ્નોને એની પ્રેક્ટિસના હવે જે ક્વેશ્ચનની પ્રેક્ટિસ થશે ક્લાસ વન ટુ બેચમાં એ બધા જ આ લેવલના અને એમાંથી જ મોટા ભાગના પૂછાશે ચલો આગળ વધીએ આપણે આમાં કયો જવાબ આપશે મિત્રો બિલકુલ શું આવશે ડી ઓકે ભારતીય બંધારણ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચા છે તમને પૂછેલું છે જવાબ આપશે ઓપ્શન ડી જોઈએ બંધારણ સુધારની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાન મંડળમાં જ કરી શકાય ખોટું હે ને મિત્રો બંધારણ સુધારની પ્રક્રિયા ફક્ત ને ફક્ત ક્યાં થઈ શકે સંસદ રાજ્ય વિધાનમંડળનો કોઈ એટલે કોઈ રોલ એની અંદર હોતો નથી બીજું સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા દાખલ કરી શકાય છે એ પણ ખોટું હે ને મંત્રીઓ મતલબ એમ કહેવા માંગે છે કે આ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ બિલ જ હોઈ શકે છે એ કન્ટેક્સમાં પૂછવા માંગે છે સંવિધાને કેટલીક જોગવાઈઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે ના આ વિધાન પણ ખોટું દેખો મિત્રો ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈતી હોય તો નવું રાજ્ય બનાવવું છે એવું કઈ કરવું છે અથવા મની બિલ છે આવા કેસની અંદર ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈતી હોય છે એમેન્ડમેન્ટ માટે જરૂરી હોતી નથી એમની કન્સર્ન રાષ્ટ્રપતિ બંધારણ વિધેયકને અનુમોદન દેખો મિત્રો આ વિધેયક શબ્દ જેનો ગુજરાતી ત્યાં ખરડો અનુમોદન શબ્દ જેનો થાય ગુજરાતી પરવાનગી ઓકે હજી આ સોર્સ છે આ હિન્દી બુકમાંથી આ પ્રશ્ન પૂછે છે હિન્દી બુકમાંથી આ કન્ટેન્ટ લે છે તો રાષ્ટ્રપતિ હેસ ટુ સાઇન પ્રેસિડેન્ટને સાઈન કરવાની છે એ પાછું નહીં મોકલી શકે એટલે એના લગતું આ વિધાન સાચા છે એમાંથી ઓપ્શન ડી અથવા માત્ર ચાર સાચું છે પ્રશ્ન નંબર અડત્રીસ ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો અડત્રીસ ના સામે શું આવશે થોડીક સ્પીડ વધારીશું આપણે બિલકુલ થર્ટી એટમાં જવાબ આપો મિત્રો કટ ઓફ મને લાગે છે પેપર જો ને હતું એટલું રહેશે તો થોડુંક નીચે આવશે એવી હું એક્સપેક્ટેશન કરી શકું છું થર્ટી બિલકુલ બલદાનિયા સાહેબ ટેસ્ટ ચાલુ થઈ ગઈ છે પરંતુ હા બધા એક્ઝામના લીધે જીપીએસસી ક્લાસ ટુ જે ટેસ્ટ ચાલુ કરી હતી પોલિટીની અલગથી એ આવતીકાલથી ફરીથી રાબેતા મુજબ શરૂ થઈ જશે ઓકે હા દેખો મિત્રો ન્યાય માટેની અસરકારક સુગમતા આ પણ આવે છે રાષ્ટ્રની એકતાની અખંડિતતા પણ આવે છે સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા પણ આવે છે

નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ફટાફટ કોમેન્ટ આપો ઓકે ઓગણચાલીસ નો જવાબ આપો મિત્રો બિલકુલ ક્વેશ્ચન ની અંદર જ એ વસ્તુ છે એટલે જે ક્વેશ્ચન માની લો સાચો તો એ ઓપ્શન એ છે સૌથી એપ્રોપ્રિયટ જવાબ છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ ફટાટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો શું જવાબ આવશે થોડી સ્પીડ રાખીશું મિત્રો વેરી ગુડ જલપા ભરવાડ મેડમ સાચો જવાબ છે આપનો બટ પ્રશ્નનો જવાબ લખો મિત્રો સોરી પ્રશ્નનો નંબર લખો તમે નંબર નથી લખતા આટલું કહેવા બાદ બી ઓકે ચલો વાત કરીએ આપણે થર્ટી નાઇનની અંદર સી માત્ર સંસદ જ વધારાના પ્રાદેશિક કાયદા બનાવી શકે છે ઓકે આ વિધાન સાચું છે મિત્રો સંસદના કાયદા ભારતીય નાગરિકોને તેમની વિદેશમાં કોઈ પણ જગ્યાએ રહેલી મિલકતને લાગુ પડે છે ઓકે રાજ્યમાં અનુસૂચિત કરેલા ક્ષેત્રમાં સંસદના અધિનિયમ લાગુ પડતા નથી તેવા આદેશ કરવાની સત્તા રાજ્યપાલ દ્વારા છે આ વિધાન પણ સાચું એટલે ઉપરના તમામ જવાબ આવશે આની અંદર ઓકે પ્રશ્ન નંબર ચાલીસ ક્વેશ્ચન નંબર ફોર્ટી ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો મિત્રો આ ઓલ ઇન્ડિયા સર્વિસ ને લગતા પ્રશ્ન છે અખિલ ભારતીય સેવાને લગતો પ્રશ્ન નંબર ચાલીસ એનો જવાબ આપો પ્રશ્ન નંબર ચાલીસ ઉપર આવી જાવ ઓકે બધા ખોટા જવાબ છે પ્રશ્નો નથી થતો બિલકુલ એના ઉપર આપણે કે શરણ ભારતી કેસ જ એકવાર ડિસ્કશન કરી લઈશું એટલે બધા જ ડાઉટ તમારા ક્લિયર થઈ જશે ઓકે ભૂમારામ ચૌધરી હિન્દી અનુવાદ કરો સર એના માટે આખું લેક્ચર બહુ લાંબુ થઈ જશે હે ને ઓકે ચલો આપણે જોઈએ મિત્રો સી અખિલ ભારતીય સેવા ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય ત્વરિત નિયંત્રણ ધરાવે છે બિલકુલ મિત્રો દેખો ઓલ ઇન્ડિયા સર્વિસની અંદર આઈએ એસ આઈપીએસ અને આઈએફએસ આ ત્રણ સેવાનો સમાવેશ આપણે કરતા હોય છે ઓલ સર્વિસ કહેવાય છે કે મિત્રો તો એની એક્ઝામ આ બધું કેન્દ્ર સરકાર કરશે અને સેવા એ રાજ્ય સરકારમાં બી કરી શકે અને કેન્દ્ર સરકારમાં બી કરી શકે એટલા માટે એને ઓલ ઇન્ડિયા સર્વિસ કહેવાય કોઈ આઈઆરએસ ઓફિસર ઓલ ઇન્ડિયા સર્વિસમાં નહીં ગણાય ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકારની સેવા કરશે કોઈ રેલવેનો ઓફિસર હશે ને ફક્ત ને ફક્ત કેન્દ્ર સરકારનો ઓફિસર કહેવામાં આવશે એટલે અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય ત્વરિત નિયંત્રણ ધરાવે છે એટલે પહેલું વિધાન સાચું છે મિત્રો બીજું ઓગણીસો સુડતાલીસમાં માત્ર બે જ અખિલ ભારતીય સેવા હતી ત્રીજી સેવા બાદમાં શરૂ કરવામાં આ પણ વિધાન સાચું છે એટલે પહેલાં બંને વિધાન સાચા છે લોકસભામાં ઠરાવના આધારે સંસદની નવી અખિલ ભારતીય સેવા શરૂ કરવાની સત્તા છે તો આ વિધાન ખોટું છે મિત્રો તમે જાણો છો લોકસભાની નહીં રાજ્યસભાને અનુચ્છેદ ત્રણસો બાર અંતર્ગત અંતર્ગત નવી આ સેવા કરવા માટે શરૂ કરવાની સત્તા છે લોકસભાની નહીં એટલા માટે આ ત્રીજું વાક્ય અહીંયા ખોટું ઠરે છે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન ફોર્ટી વન ક્વેશ્ચન નંબર ફોર્ટી વન ઉપર આવી જાઓ મિત્રો અને પ્રશ્નનો નંબર ખાસ લખજો તમે આંતર સરકારી કરની ક્ષમતાઓ વિશે છે જવાબ આપો ફટાફટ કોમેન્ટ સેક્શનમાં ફોર્ટીમાં વેરી ગુડ અજયભાઈ ખૂંટી અજયભાઈ તમારો જવાબ સાચો છે મિલકતને રાજ્ય અથવા રાજ્યના કોઈ સત્તાધિકાર દ્વારા લાદવામાં આવેલ તમામ પ્રકારના કરમાંથી મુક્તિ મળેલ હોય છે આ વિધાન સાચું છે પરંતુ રાજ્યની મિલકત અને આવક ને સંઘના મળતી નથી ઓકે એ વસ્તુ તમારે જોવાનું છે ઓપ્શન એ

નેશનલ ઇમરજન્સી છો મિત્રો ધ્યાનથી જોજો જવાબ આપજો સાચું કયું છે પૂછ્યું તમે એ રીતે જવાબ આપો તમે ઓકે નીચેનામાંથી કયા વિધાન સાચા છે પૂછ્યું ઓકે દેખો મિત્રો ચલો ડિસ્કશન કરીએ ઓપ્શન બી આના માટે સાચો છે હવે આપણે સમજીએ કેમ સાચો છે કઈ કટોકટી છે રાષ્ટ્રીય કટોકટી અંડર આર્ટિકલ થ્રી ટુ આપણે જાણીએ છીએ ઓકે સંસદ કાયદા દ્વારા લોકસભાની મુદત એક સમયે મુદત કરતાં એક વર્ષ માટે લંબાઈ શકે છે ઓકે સી એક વખતમાં એક વર્ષથી વધુ નહીં એટલે એક વર્ષ માટે સંસદ છે એક્સટેન્ડ કરી શકે છે હવે રાષ્ટ્રીય કટોકટી હું તમને એના પાછળનું લોજિક અને કન્સેપ્ટ પણ તમને સમજાવું છું કે જવાબમાં કેમ એક અને ત્રણ જ આવશે અને આ બીજું વાક્ય કેમ ખોટું છે એ પણ તમને સમજાવું છું બીજું વાક્ય કેમ શું કહે છે લોકસભાનો કાર્યકાળ સંસદના કાયદા દ્વારા વધુમાં વધુ ત્રણ વર્ષ માટે લંબાઈ શકાય છે ઓકે સી ફ્રેશ અહીંયા ત્રણ વર્ષની કોઈ લિમિટ નથી લોકસભાના કાર્યકાળને મેક્સિમમ લિમિટ હા એક એટેમમાં વધુમાં વધુ એક વર્ષ એવી લિમિટ છે પરંતુ એવું કેટલી વાર વધારી શકાય એના માટેની લિમિટ અનુચ્છેદ ત્રણસો બાવન અંતર્ગતની જે રાષ્ટ્રીય કટોકટી છે એમાં એવી લિમિટ નથી આપી કેમ નથી આપી સમજો તમે મિત્રો કે કયા આધાર ઉપર આ રાષ્ટ્રીય કટોકટી ઇમ્પોઝ થાય છે છે તો એ આધાર યુદ્ધ બાહ્ય આક્રમણ અને આંતરિક સશસ્ત્ર વિદ્રોહ હવે મિત્રો યુદ્ધ બાહ્ય આક્રમણ અને આંતરિક સશસ્ત્ર વિદ્રોહ એને કોઈ ચોક્કસ મર્યાદિત સમય ના હોય તો એ પ્રથમ વિશ્વયુદ્ધની વાત કરો તો ઓગણીસો ચૌદ થી લઈને ઓગણીસો અઢાર સુધી પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ રહ્યું હતું બીજું વિશ્વયુદ્ધ ઓગણીસો ઓગણચાલીસથી લઈને ઓગણીસો ને પિસ્તાલીસ સુધી ચાલુ રહ્યું ભારતનું પ્રથમ યુદ્ધ બાસઠથી છેક અડસઠ સુધી ચાલુ રહ્યું તો અહીંયા પહેલાથી જ ત્રણ વર્ષ માટે બાંધી દેવામાં આવે લોકસભાને અને યુદ્ધ એનાથી વધારે ચાલ્યું હતું તો દેશની અંદર અરાજકતા થઈ જાય દેશ બંધાઈ જાય હે ને દેશની અંદર કન્ફ્યુઝન પેદા થાય કે હવે શું કરવું એટલા માટે અહીંયા ત્રણ વર્ષની લિમિટ નથી એ પણ તમારે ધ્યાન રાખવાનું છે પહેલું સ્ટેટમેન્ટ અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું છે ઇલેક્શન સંબંધિત પ્રશ્ન છે ઓકે સર તમે જે લેક્ચરમાં ભણાવ્યું તે કામમાં આવ્યું થેન્ક યુ સો મચ ગોપાલ માળુ સાહેબ તમારે કામમાં આવે કામમાં આવે એટલી જ આપણી આશા છે વેરી ગુડ મીટ સાહેબ એ અનુચ્છેદ ત્રણસો છપ્પન માટે શનિ પણ બંધારણીય કટોકટી હોય ત્યારે રાઈટ શું આવશે જવાબ તેતાલીસ માં વેરી ગુડ બધા જવાબ સાચા છે સી વેરી ગુડ સામાન્ય કોની વાત છે રાષ્ટ્રપતિની સામાન્ય ચૂંટણીથી અલગ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી આવવા માટે મતદાર મંડળમાં પચાસ ટકા વન અને કોટા કહેવાય મિત્રો આનો શું કહેવાય કોટા રાષ્ટ્રપતિના ઇલેક્શનની અંદર ફર્સ્ટ પાસ પોસ્ટ સિસ્ટમ નથી ચાલતી હું તમને સમજાવું ડિફરન્સ કોઈ એમએલએ કે કોઈ એમપીનું ઇલેક્શન હોય ને મિત્રો તો માની લો કે એ કન્સ્ટિટ્યુઅન્સી અથવા એ મતદાન ક્ષેત્રમાંથી એ લાખોની સંખ્યામાંથી માની લો ખાલી દસ જણે વોટ કર્યો સમજવા જેવી વસ્તુ ફક્ત દસ જણે વોટ કર્યો અને આ દસ વોટમાંથી એક કેન્ડિડેટને છ વોટ મળ્યા તો તો પણ એ વ્યક્તિ જીતેલો ગણાશે જો એ ઇલેક્શન કોઈ એમએલએ નું હશે કોઈ એમપી નું હશે તો જીતેલો ગણાશે રાષ્ટ્રપતિમાં એવું નથી હોતું રાષ્ટ્રપતિમાં તમારે એક નિશ્ચિત કોટા સુધી પહોંચવું પડે એનાથી નીચે રહી જાવ છો તો રીકાઉન્ટિંગ થશે એટલે આ કોટા સુધી પહોંચવું પડશે તો જ જીતેલા ગણાશો હે ને તમે જ્યારે મિન્સની અંદર બેસો અથવા તો તમે ઇન્ટરવ્યુ તમને પ્રશ્ન પૂછે કે ભારતની ડેમોક્રેસી તો જે ચૂંટણી પદ્ધતિ છે એમાં તમારા મતે શું રેકમેન્ડેશન આપો છો કે શું સુધારા થવા જોઈએ તો તમારે એની અંદર તમે કહી શકો છો કે એમએલએ અને એમપીના ઇલેક્શનમાં પણ એક કોટા સિસ્ટમ હોવી જોઈએ કે વ્યક્તિને ત્યારે જ એમએલએ કે એમપી માનવામાં આવશે કે એને કમસે કમ આટલા ટકા વોટ એ વસ્તીના કુલ આટલા ટકા કે આટલા પર્સન્ટેજ વોટ હાસિલ કર્યા હશે તો જ એને માનવામાં આવશે ઓકે એટલે આ પહેલું જે સ્ટેટમેન્ટ છે સાચું છે પછી જે રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ નિર્ણય ચૂંટણી પંચ નહીં કરે મિત્રો સુપ્રીમ કોર્ટ કરશે એપેક્ષ કોર્ટ કરશે એ બીજું વિધાન ખોટું છે મતદાન મંડળ અધૂરું હતું તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી એ પડકારી શકાશે નહીં આ વિધાન સાચું છે લક્ષ્મીકાંતમાં શબ્દોની અંદર આ વસ્તુ લખેલું છે અને આ વાક્ય બ્રિજ કિશોર શર્માની ચોપડી છે એની અંદર સીધું આપેલું છે અને બંને બુક્સ હિન્દી છે એટલા માટે આની અંદર ઓપ્શન બી એ સાચો જવાબ છે નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે એના પહેલા અગત્યની જાહેરાત મિત્રો સ્ટાફ નર્સની ભરતી જે અત્યારે આવેલી છે એના માટે જ્ઞાન લાઈવની અંદર એક અલગથી બેચ શરૂ થઈ છે જેમાં નર્સિંગની અનુભવી અને શ્રેષ્ઠ ફેકલ્ટીમાં છે અભ્યાસક્રમ મુજબ બધા વિષયની તૈયારી કરાવવામાં આવશે

बिल्कुल विधान त्र अनुच्छेद चुंग एक प्रमाण जी मौलिक सर क्वेश्चन नंबर फोर्टी फोर फटाफट जवाब आप कमेंट सेक्शन में शू जवाब ओके तो चलो પહેલા ક્વેશ્ચન સમજીએ શું કહે છે મિત્રો કે નીચેના પૈકી કયું યુગ્મ એટલે જોડકો ઓકે આ યુગ્મ શબ્દ બી એક રીતે હિન્દી જ છે હા ગુજરાતીમાં બી વપરાય પરંતુ યુગ્મ વધારે તમે કોઈ હિન્દી બુક્સ જોઈ હશે એમાં જોડકાનો પ્રશ્ન હશે ને એમાં યુગ્મ એવો શબ્દ વાપર્યો હશે ઓકે તો આની અંદર કયો જવાબ સાચો છે ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો તમે મિત્રો ઓકે તો સાચો જવાબ છે બી એક બે અને ત્રણ નિરપેક્ષ નિષેધાધિકાર મતલબ કે જે ખરડો બહાર પાડેલો છે એને અટકાવી રાખવાનો એને એપ્સોલ્યુટ વીટો પાર તરીકે આપણે ઓળખીએ છીએ બીજું શું છે ક્વોલિફાઈડ વીટો તે મંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે મતલબ ઓવર થઈ શકે છે કે જ્યારે વિધાનમંડળ દ્વારા ભારે બહુમતીથી એને કન્ટિન્યુ કરવા માગે છે ઓવરરાઇટ કરવા માગે છે તો એ થઈ શકે છે અને ત્રીજું છે નિલંબન અથવા સસ્પેન્સ વીટો તો તે વિધાનમંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે તમને ખબર છે મિત્રો કે રાષ્ટ્રપતિએ નિલંબનકારી વીટો સસ્પેન્સ વિટો વાપર્યો હોય મતલબ પુનઃ વિચારણા માટે એને વાપર્યો હોય તો એ વખતે લોકસભા કે રાજ્યસભા સામાન્ય બહુમતીથી પણ એ વીટો ખરડો પાછો મોકલશે તો રાષ્ટ્રપતિને સહી કરવી જ પડશે એટલે આ રીતે એનું જે પ્રોવિઝન છે એને ઝીરો કરી શકે છે પણ જ્યારે રાષ્ટ્રપતિ પોકેટ વીટો વાપરે છે તો આ શક્ય નથી બે ત્રંશ બહુમતી હોય છતાં પણ એ સર્વોપરી અથવા ઓવરરાઇટ થઈ શકતો નથી પોકેટવીટોમાં રાષ્ટ્રપતિ માટે સંવિધાને એટલું જ કીધું છે કે રાષ્ટ્રપતિને એસ એસ શૂન પોસિબલ આ ખરડો પસાર કરો અથવા રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરવા બટ એસ શૂન એસ પોસિબલ નો શું મિનિંગ કાઢવું એ ક્લિયર નથી એટલા માટે આની અંદર માત્ર એક બે ત્રણ સાચા છે ક્વેશ્ચન નંબર ફોર્ટી ફાઈવ પિસ્તાલીસ નંબર ક્વેશ્ચન ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો મિત્રો મેસમાં બી યુગ્મ વર્ડ આવેલો જી રૂપારા નિરલ સાહેબ હે ને આ બનાવનાર મને લાગ્યું હતું કે કેમ હિન્દી શબ્દ આવે છે આ ક્વેશ્ચન સર તમારા પ્રેશનના વિડીયોમાં છે સર મારો સાચો આન્સર છે થેન્ક યુ સો મચ જીપીએસસી ચૌધરી પૂજા મેડમ જી મેમ હજી આપણે મિત્રો જી ચંદા મેડમ થેન્ક યુ હજુ આપણે જે ક્લાસ વન ટુ માટે જે ક્વેશ્ચન કરી છે અને જે કન્ટિન્યુ કરવાના છે ઓકે ચલો પિસ્તાલીસ નંબરના ક્વેશ્ચનને ડિસ્કશન કરીએ મિત્રો આપણે તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ માત્ર એક કેબિનેટ સમિતિઓ બે પ્રકારની હોય છે સ્થાયી સમિતિ અને તદર્થ તદ્દર્થનો મતલબ શું થાય મિત્રો આપણે તદ્દ ન્યાયાધીશ શબ્દ જોયો હશે ટેમ્પરરી ઓકે સ્થાયી એટલે પરમિનન્ટ હોય છે એટલે માટે આની અંદર ઓપ્શન આ માત્ર એક વિધાન સાચું છે એટલું તમારે યાદ રાખવાનું છે બીજું વધારામાં કંઈ પડવાની જરૂર નથી ક્વેશ્ચન નંબર ફોર્ટી સિક્સ પ્રશ્ન નંબર છેતાલીસ લોકસભાની રચના અંગે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સાચા છે જવાબ આપો પ્રશ્ન નંબર છેતાલીસ ફોર્ટી સિક્સ હજી પણ જેટલા બી નવા યુટ્યુબમાં એમના માટે અગત્યનું નોટિફિકેશન કે જ્ઞાન લાઈવ માટેની ચેનલ છે એક પોલિટી વિથ રણવિજય રાવ ટેલિગ્રામ ચેનલ છે એમાં તમે જોડાઈ શકો છો જેની અંદર ફક્ત અને ફક્ત પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનનું ડિસ્કશન થશે ઓકે એમાં આપણા જે એક્ટિવ એક્સપિરિયન્સ છે એ એની અંદર ક્વેશ્ચન્સ પણ મૂકતા હોય છે મૌલિક લેવા સાહેબ જેવા અને એનું સોલ્યુશન પણ આપતા હોય છે જેનાથી તમારી રોજ પોલિટીની પ્રેક્ટિસ થતી રહેતી હોય છે ઇસ ફ્રી ફોર ઓલ દરેક જણ એમાં જોડાઈ શકે છે ઓકે પ્રશ્ન નંબર છેતાલીસ માં આવી જાવ લોકસભાની રચના અંગેના નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચા છે એવું પૂછ્યું છે તો બેતાલીસમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો છોતેર ઓગણીસો એકોતેરની વસ્તી ગણતરીના આધારે રાજ્યોની લોકસભાની બેઠકોની ફાળવણી સુનિશ્ચિત કરી હતી આ વિધાન સાચું છે સન બે હજાર એકના ચોર્યાસીમાં સુધારા અધિનિયમ અનુસાર વધુ પચીસ વર્ષ માટે સુનિશ્ચિત કરવામાં આ વિધાન પણ સાચું છે અને સત્યાસીમાં માં બંધારણીય સુધારા અધિનિયમ બે હજાર ત્રણ બે હજાર એકની વસ્તી ગણતરીના આધારે નિર્વાચન ક્ષેત્રો સીમાન કરવાનું જણા આ વિધાન પણ સાચું છે એટલે ઓપ્શન ડી ઇઝ ધ રાઇટ આન્સર છેતાલીસ ની અંદર છેતાલીસ ની અંદર ઓપ્શન ડી એ સાચું છે ઓકે થેન્ક યુ સંજય સર સર જીપીએસ જીપીએસસી ખૂબ જ ડીપમાં કોન્સેપ્ટ પૂછે છે એટલા માટે ડેપીમાં તૈયારી કરવી પડે સરજી હે ને જી વિક્રમભાઈ આગળ વધીએ પ્રશ્ન નંબર સુડતાલીસ આવી જાવ ક્વેશ્ચન નંબર ફોર્ટી સેવન

अजी बहुत बड़ा क्वेश्चन है फ्रेंड्स थोड़ी स्पीड रख जो है ना करेक्ट पार्थ भाई फोर्टी सेवन में जवाब आप फटाफट फटा ओके चलो तो आप चर्चा करिए तो फ्रेंड्स आंदर जवाब आपसे ऑप्शन डी मात्र एक अने बे પ્રશ્ન શું છે સંસદના સદસ્ય તરીકે ચૂંટણી લડવા માટે ક્યારે એ એલિજિબલ નથી ક્યારે ગેરલાયક ઠેરવાય છે તો ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ બીજા કોઈ લાભનું પદ એટલે અને ઓફિસ ઓફ પ્રોફિટના નામ ઓળખીએ છીએ આ શબ્દ તમે સાંભળ્યો હશે ઓફિસ ઓફ પ્રોફિટ ઓકે આ શબ્દ તમે સાંભળ્યો હશે ઓકે બીજું આ વિધાન સાચું તે મુક્ત નહીં ઠરાવેલી નાદાર હોય મતલબ આની અંદર આ રીતે તમે વાક્ય વાંચ્યો ભારતનો નાગરિક હોવો જોઈએ અસ્થિર મગજનો ના હોવો જોઈએ બેંકરપ ના હોવો જોઈએ મતલબ નાદાર ના હોવો જોઈએ નાદારનો મતલબ શું મિત્રો કે આપણે સાદી ભાષામાં નથી કે તો વ્યક્તિ ઊઠી ગઈ છે પાર્ટી ઉઠી ગઈ છે એમ પરંતુ એ જુડિશરીએ એને જુડિશરીએ એને ઘોષણા કરી હોય કે ભાઈ આ વ્યક્તિ બેંકરપ છે એને નાદાર કહેવાય એટલા માટે અહીંયા લખ્યું છે મુક્ત નહીં ઠરાવેલી નાદાર વ્યક્તિ હોય એટલે બંને વિધાન સાચા છે મિત્રો ઓકે તો તેની સરકારમાં જેમાં ઓછામાં ઓછા પચીસ ટકા જેટલો હિસ્સો ધરાવતી હોય તેવા નિગમમાં નિયામક અથવા વ્યવસ્થાપક એજન્ટ હોવો જોઈએ ના હોવો જોઈએ મતલબ કે નથી ધરાવતો હોય તો ગેરલાયક ઠરવાય પણ નથી ધરાવતો એટલા માટે એક લાયક છે એટલે આ ટ્વિસ્ટ કરવા જાય છે પરંતુ આનાથી પ્રશ્ન અને ઓપ્શન કન્ફ્યુઝન વાળું થઈ ગયું એટલે આની અંદર શક્ય છે જીપીએસસી સાચા જવાબ તરીકે ઓપ્શન એ ને પણ આપી શકે છે પરંતુ આ ન શબ્દના લીધે મારી દ્રષ્ટિએથી ઓપ્શન ડી સાચો જવાબ કહેવાય અગેન આ મારી દ્રષ્ટિએથી મેં જવાબ આપ્યો ઓકે પ્રશ્ન નંબર અડતાલીસ ક્વેશ્ચન નંબર ફોર્ટી એટ ટ્રાન્સલેટ કર મિસ્ટેક બિલકુલ સમજે જ કહેવા માંગતો હતો ક્વેશ્ચન નંબર અડતાલીસ ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો મિત્રો હજુ ઘણા ક્વેશ્ચન કરવાના છે બટ આપણે બધા ક્વેશ્ચન આજે પૂરા કરી જ દઈશું હે ને શું જવાબ આવશે શીટ સર મે કરે નો પ્રોબ્લેમ રોહન મિશ્રા સરજી બટ ધ્યાન રાખજો ફટાફટ જવાબ આપો મિત્રો તો આનો સાચો જવાબ છે માત્ર બે અને ત્રણ જો કોઈ વ્યક્તિ સંસદના બંને ગૃહના સદસ્ય તરીકે પસંદ થાય તો તેણે અથવા તેણી પોતાના કયા ગૃહમાં જોડવાની ઈચ્છા છે તે ત્રીસ દિવસની અંદર નહીં ત્રીસ દિવસની અંદર એને અને ત્રીસ દિવસની લિમિટેશન નથી હોતી ઓકે દસ દિવસની લિમિટેશન હોય છે એટલા માટે આ ખોટું વિધાન છે જો તે આવી જાણ કરવામાં નિષ્ફળ જાય તો તેની રાજ્યસભાની સીટ ખાલી પડશે ઓકે જો કોઈ વ્યક્તિ ગૃહમાં બે બેઠક ઉપરથી ચૂંટાયેલ હોય તો તેને કોઈ એક બેઠકનો વિકલ્પ અપનાવો રહેશે અન્ય બંને બેઠકો ખાલી ગણાશે એ પણ વિધાન સાચું છે એટલે ઓપ્શન બી આના માટે સાચો જવાબ સેટ થાય છે ઓકે પ્રશ્ન નંબર ઓગણપચાસ થોડી સ્પીડ રાખજો મિત્રો ફટાફટ જવાબ આપો પ્રશ્ન નંબર ઓગણપચાસ સંસદમાં પ્રસ્તાવના બાબતે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો તમે ઓકે બિલકુલ ઓગણપચાસ જવાબ આવશે પોલિટી વેરી ગુડ મિત્રો હે ને ત્રણે ત્રણ પૂછ્યું છે યોગ્ય રીતે જોડાયેલા સાદી ભાષામાં સાચા સત્તા સૂચક પ્રસ્તાવ તો તે સ્વયં પર્યાપ્ત હવે મિત્રો ટુ બી ફ્રેન્કલી હું તમને અહીંયા કહીશ નું સ્વીકારીશ કે આ બે પ્રસ્તાવ લગભગ બુકમાં બહુ હોતા બી નથી અને ઉપર ધ્યાન બી નથી આપવામાં આવતો કેવા પ્રસ્તાવ જોઈએ છે આપણે ધ્યાન આકર્ષણ પ્રસ્તાવ છે નિંદા પ્રસ્તાવ છે વિશ્વાસ પ્રસ્તાવ છે અવિશ્વાસ પ્રસ્તાવ છે કા પ્રસ્તાવ છે અને નીતિગત છે આર્થિક છે સાંકેતિક છે આવા બધા કા પ્રસ્તાવ જોઈએ છે આ બે પહેલી વાર પૂછેલા છે અને સમાપન પ્રસ્તાવ ક્લોઝર એટલે સૌથી ઓછા અત્યાર સુધીમાં જે પ્રસ્તાવ પૂછવામાં આવ્યા છે એ બધા પ્રસ્તાવ અહીંયા મૂકવામાં આવ્યા છે હું તમને હકીકતમાં કહું છું અત્યારસુધીના કોઈ પણ જીપીએસસી ના જૂના પેપર તમે જોઈ લો એમાં આ બે પ્રસ્તાવ પહેલા અને બીજા નંબરનો પ્રસ્તાવ ક્યારે પૂછવામાં નથી આવ્યો એટલે મેં તમને પહેલા કીધું જીપીએસસી એ પસંદ કરી સિલેક્ટ કરી કરીને જે એરિયામાંથી પ્રશ્ન નથી પૂછે ત્યાંથી પૂછવાની શરૂઆત કરી દીધી છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 50 50 નંબરનો ક્વેશ્ચન સંસદમાં વિધાયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી અથવા જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે દેખો આગળ યુગ્મ શબ્દ તો અહીંયા જોડી આવી ગયો પછી ખબર પડી કે યુગ્મનું ગુજરાતી શું થાય જોડી થાય ક્વેશ્ચન નંબર મિત્રો બિલકુલ એ અંદર બી છે નો ડાઉટ મોડી સરજી ચૌધરી પૂજા મેડમ આઈ અગ્રીથ યુ આ પ્રશ્ન વાળો બિલકુલ ઘણા પ્રશ્નો એવા છે કે આખો પ્રશ્ન સેમ ટુ સેમ નહીં પરંતુ એનું સ્ટેટમેન્ટ તો એ જ હતું ઓકે ઓગણપચાસમાં આન્સર કયો સરજી ના ખબર પડી આપને જુઓ ઓકે એક બે ત્રણ આવશે 50वां क्वेश्चन जब आपसे फटाफट कमेंट सेक्शन में जवाब आपो मित्रों 50वां ओके 50वां मित्रों बी આવશે શું આવશે 50 ની અંદર બી આવશે તમારે યાદ રાખવાનો છે કારણ કે અહીંયા 7 દિવસ 14 દિવસને બદલે શું આવવું જોઈએ સેવન્ટી સિક્સ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં અનુદાન બાબતે અનુદાન આબી એક હિન્દી શબ્દ છે જેને આપણે ગ્રાન્ટ કહીએ છીએ શું કહીએ છીએ મિત્રો ઇંગ્લિશમાં ગ્રાન્ટ

કે કોઈ એક યોજના કોઈ સેવા માટે દસ કરોડ માંગ્યા તો એક્ઝામ્પલ છે અને પછી ખબર પડી કે દસ કરોડના બદલે આ તો બાર કરોડ ખર્ચ થઈ ગયો તો વધારાના બે કરોડ લેવા પડશે ને એ બે કરોડ વધારાના લીધા એને પૂરક અનુદાન કહેવાય અને શરૂઆતમાં કોઈ નવી સેવા કે નવી યોજના વિશે વિચાર્યું ન હતું નવે એક નવી જ યોજનાની વાત થઈ નવી સેવાની વાત થઈ અને એના માટે અલગથી પૈસા નવેસરથી લેવાના થશે એને કહેવાશે વધારાનું અનુદાન દેખો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જ્યારે કોઈ નવી સેવા માટે વધારાના ખર્ચ બાબતે જરૂરિયાત ઊભી થાય તો એને શું કહેવાશે મિત્રો વધારાનું અનુદાન કહેવાશે એટલે ઓપ્શન સી સાચો જવાબ છે ક્વેશ્ચન નંબર સેવન્ટી સેવન નીચેના પૈકી કયા આધાર પર ધારાકીય અધિનિયમ અથવા કારોબારીની બંધારણીય માન્યતાઓ ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતને પડકારી શકાય છે વડી અદાલતમાં અહીંયા આવવું જોઈએ વડી અદાલતમાં

સી જવાબ આવશે વેરી ગુડ મિત્રો દેખો પહેલી વસ્તુ છે કે બંધારની માન્યતાને કે ભાઈ કોઈક વસ્તુ કોઈ ડિસિઝન લેવાય હોય તેને ક્યારે ચેલેન્જ કરી શકાય પહેલું જે સત્તાધિકારી હોય કે જેને એવું કામ કર્યું છે તેની સત્તાની બહારની બાબત હોય ફોર એક્ઝામ્પલ રાજ્ય વિધાનમંડળની અંદર હાઈકોર્ટના જજને દૂર કરવાની પ્રક્રિયા ચાલે તો તો હાઈકોર્ટની હાઈકોર્ટના જજને દૂર કરવાની પ્રક્રિયાની સત્તા વિધાનમંડળ જોડે છે જ નહીં એ સંસદમાં જ ચાલે તો એવા કેસનો શું કહેવાય એની સત્તાની બહાર જે શક્તિ નથી એની બહાર જઈને કામ કરવાની વાત કરે છે આ પહેલો કેસ બીજો બંધારણીય તિરસ્કાર કરતી હોય દેખો મિત્રો આપણા દેશની અંદર ક્યારે પણ એવો કાયદો ના બની શકે જે બંધારણનું ઉલ્લંઘન કરતું હોય ક્યારે પણ એવું એક્ઝિક્યુટિવ એક્શન ના લઈ શકાય જે બંધારણનું ઉલ્લંઘન કરતું હોય અનુચ્છેદ તેર યાદ કરો અનુચ્છેદ તેર કહે છે એની લો ઓર એની એક્ઝિક્યુટિવ એક્શન વિચ ટ્રાઇસ ટુ ફંડામેન્ટલ રાઇટ ઓર કન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન વુડ બી નલ એન્ડ વોર્ડ બાય ધ જ્યુડિશિયરી ઓફ ઇન્ડિયા મતલબ એવો કોઈ પણ કાયદો હશે અથવા કોઈ પણ કારોબારી દ્વારા લેવાયેલું પગલું હશે એક્શન હશે જે બંધારણનું અને મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરતું હશે તો ભારતની ન્યાયપાલિકાને શૂન્ય કરી શકે છે એનું લેટેસ્ટ અને બેસ્ટ એક્ઝામ્પલ છે એન જે એ સી એનજીએસી બંધારણનું ઉલ્લંઘન કરતું હતું અનુચ્છેદ પચાસ નું ઉલ્લંઘન કરતું હતું તો સુપ્રીમ કોર્ટે એને શું કરી દીધું શૂન્ય કરી દીધું રદ કરી દીધું હતું આશા રાખું છું તમને ખબર પડી હશે નેક્સ્ટ ક્વેશ્ચન બે વાર સિત્યોતેર આવી ઓકે પ્રશ્ન નંબર ઇઠ્યોતેર ક્વેશ્ચન નંબર સેવન્ટી એટ ક્વેશ્ચન નંબર સેવન્ટી ક્વેશ્ચન નંબર સેવન્ટીન ફટાફટ જવાબ આપો મિત્રો વેરી ગુડ ઓકે તો આની અંદર ઓપ્શન સી સાચો જવાબ છે

ફ્રેન્સ રાઇટનવ જ્ઞાન એકેડેમીની અંદર ક્લાસ થ્રી પીએસઆઈ એ એસઆઈ કોન્સ્ટેબલ એટી એમપીએચ વન ટુ એન્ડ ફોરેસ્ટની લાઈવ બેચિસ કન્ડક્ટ થઈ રહી છે તમારો એક્ઝામનો જે પણ ગોલ હોય આ વર્ષની અંદર એના લગતી બેચની અંદર તમે એનરોલમેન્ટ લઈ શકો છો વધુ ઇન્ફોર્મેશન માટે તમે મેનેજમેન્ટ જોડે વાત કરી શકો છો અને તમામ બેચ લાઈવ છે પ્રશ્ન નંબર અગ્યાસી સેવન્ટી નાઇન એવા એવા માફ કરજો એરિયામાંથી આ વખતે પ્રશ્ન પૂછવામાં આવે છે જે લગભગ અનટચ હતા પેપર ભારે નથી સી હકીકતની અંદર પેપર ભારે નથી પેપર પૂછવાનો વે એમને બદલ્યો જે અનટચ એરિયા રહી જતા હતા કે જે બંધારણના ભાગ તો હતા પરંતુ લગભગ એમને ટચ કરવામાં નતા આવતા એના ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે ઓકે પ્રશ્ન નંબર સેવન્ટી નાઇન ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો 79 कम ऑन चलो तो आनो जवाब साचो छे सी एक 2 चार हाल में समग्र भारत में सत्तर कामी खंड पेटो छे ओके ये रीते में तमार जोवानो छे खोट पूछियो सू मित्रों बिल्कुल जी બિલકુલ અને કર્મચારીઓ તેમજ સિવાય સચિવ કર્મચારીઓ પર આ અધિકાર ક્ષેત્ર સમાજ ના મિત્રો એમાં જ્યુડિશિયરી નહીં આવે એટલે એ આ વાક્ય ખોટું છે પ્રશ્ન નંબર એસી ક્વેશ્ચન નંબર એટ જીરો ફટાક કોમેન્ટ સેક્સમાં જવાબ આપો બહુ ઓછા જવાબ આવ્યા પ્રશ્ન માટે પ્રશ્ન નંબર ફટાફટ ગ્રામ ન્યાયાલય નો પ્રશ્ન છે ચલો આનો કયો જવાબ સાચો છે જોઈએ તો મિત્રો આના માટે ઓપ્શન બી સાચું છે ઓકે ઓપ્શન બી આના માટે જવાબ સાચો છે ઓકે કે ભાઈ ગ્રામ ન્યાયાલય સ્થાપના ગ્રામ ન્યાયાલય અધિનિયમ બે હજાર આઠ અંતર્ગત કરવામાં આવી હતી ન્યાયાલય પ્રમુખ અધિકાર નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા વડી અદાલત ઓકે બિલકુલ ફ્રેન્ડ અને ત્રણ જી બિલકુલ નો પ્રોબ્લેમ બી એના માટે સાચો જવાબ છે ઓકે આગળ ક્વેશન એટી વન પ્રશ્ન નંબર અનુચ્છેદ ત્રણસો એકોતેર અંતર્ગત રાજ્યના વિશિષ્ટ વિકાસ બોર્ડ અંતર્ગત નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી અસત્ય પૂછ્યા છે

એને પૂછ્યું છે કયા સાચા નથી એટલા માટે થઈને ઓપ્શન ડી જવાબ આવશે આ બે વાક્ય સાચા છે પરંતુ પ્રશ્ન મેં એમ પૂછ્યું છે કયા સાચા નથી એટલા માટે ડી આવશે અગેન હું રિપીટ કરું છું કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે એટલા માટે ઓકે આ અગેન એક બીજો કન્ફ્યુઝન વાળો ક્વેશ્ચન છે એટલે હાલ આપણે આને છોડી દઈએ છે પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયા એના માટેનો જે ક્વેશ્ચન છે એના માટે ઓકે ટ્વિસ્ટ કરીને પૂછ્યું બિલકુલ આપણે આગળના ક્વેશ્ચન તરફ વધીએ છીએ ક્વેશ્ચન નંબર એટી થ્રી પ્રશ્ન નંબર ત્યાં ઉપર આવીએ છીએ આ પ્રશ્ન પણ આપણી ચેનલનો છે બિલકુલ સરજી ઓકે

સી ઓપ્શન આવશે આ બંને વિધાન સાચા છે જિલ્લા આયોજન સમિતિના લગતા બંને સાચા છે ઓપ્શન સી આવશે ઓકે પછી પ્રશ્ન છે સંઘ રાજ્ય ક્ષેત્ર મારે તમને અહીંયા કેવું છે આ જે શબ્દ છે ને સંઘ રાજ્ય ક્ષેત્ર એ સંઘ રાજ્ય ક્ષેત્ર પણ એક હિન્દી શબ્દ છે કેવો શબ્દ છે હિન્દી તમે કોઈ પણ હિન્દીનું પુસ્તક વાંચશો ને પોલિટીની અંદર તો એની અંદર યુનિયન ટેરેટરી માટેનું જે ટ્રાન્સલેશન હિન્દીમાં થયેલું હશે એમાં શબ્દ હશે સંઘ રાજ્ય ક્ષેત્ર ગુજરાતીમાં શું થાય એનું ગુજરાતી પ્રદેશ થાય થાય શું મિત્રો પ્રદેશ ઓકે એટલે આ તો હું તમને સમજાવવા માંગુ છું કે પેપર જોઈન્ટ સમજો કે કયા લેવલનું છે શું વાંચવું અને શું ના વાંચવું ગમે તે લોકો અહીંયા આવીને તમને કહેતા હોય કે આ જ પુસ્તકમાંથી પૂછાય ગુજરાતનો બેસ્ટ છે નો ફ્રેન્ડ્સ ઓકે અનુવાદ અને ઓથેન્સિટી બંનેની અંદર ફરક હોય અને હંમેશા રહેશે રાઈટ ઓકે થોડાક સમયની અંદર જ્ઞાન એકેડમી દ્વારા તમને પોલિટીનું એક વર્સ્ટ ઓફ સોલ્યુશન પુસ્તક મળી જશે ફ્રેન્ડ્સ મિઝોરમ અને અરુણાચલ અરુણાચલ પ્રદેશ એ સંઘ રાજ્ય ક્ષેત્ર હતા જે બાદમાં પૂર્ણ રાજ્ય તરીકે પરિવર્તિત થયા ઓગણીસો એકસઠ વર્ષમાં ચંદીગઢ એ સંઘ રાજ્ય ક્ષેત્ર તરીકે ઘોષિત થયું આ ખોટું છે આ સાચું છે

क्वेश्चन नंबर 85। फाइव फटाफट जवाब आप

સંસદના દરેક ગૃહમાં સંબોધન પછી રાષ્ટ્રપતિએ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય નહીં હોદ્દા ઉપરથી એટલે મહાભિયોગ પ્રક્રિયા પર પ્રશ્ન છે મિત્રો હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહ તે ગૃહની કુલ સંખ્યાની બહુમતી તથા તે ગૃહના હાજર રહીને મત આપના ઓછામાં ઓછા બે તૃતીય સભ્યની બહુમતી ટેકાણ હોવું જોઈએ આખી પ્રોસેસ છે જો મહાભિયોગ પ્રક્રિયા હમણાં જ આપણે આ લેક્ચરમાં ચલાવ્યું છે ઉચ્ચતમ ન્યાયાલયની કાર્યવાહી અંગ્રેજી અને હિન્દીમાં જ હાથ ધરાય છે ઓકે અને ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે હોદ્દો ચૂકેલ કોઈ વ્યક્તિ એ ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયના કોઈ પણ ન્યાયાલયમાં અથવા કોઈ પણ સત્તાધિકાર સમક્ષ કામકાજ કરી શકશે નહીં હવે ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો આમાંથી કયા વિધાન સાચા છે ઓકે પ્રશ્ન નંબર ટુ નાઇન્ટી સિક્સ માટે શું આવશે પ્રશ્ન નંબર ટુ નાઇન્ટી સિક્સ માટે સંસદના દરેક ગૃહમાં દરેક ગૃહ એટલે લોકસભા અને રાજ્યસભા સંબોધન પછી રાષ્ટ્રપતિ કરેલા હુકમ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશને તેમના હોદ્દા પર દૂર કરી શકાય ને એટલે આ વિધાન સાચું છે મિત્રો હોદ્દા પરથી દૂર કરવાનો પ્રસ્તાવ એ દરેક ગૃહને એટલે કે આને વિશેષ બહુમતી આને વિશેષ બહુમતીથી જ પાસ કરી શકાય ફ્રેન્ડ્સ ક્લિયર કરી દો કે ચાર પ્રકારના જજની કેટેગરી છે હાયર જ્યુડિશરીની હાઈકોર્ટના સામાન્ય જજ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના સામાન્ય જજ સુપ્રીમ કોર્ટ અથવા ભારતના મુખ્ય ન્યાયાધીશ આ ચારે ચાર પ્રકારની કેટેગરી માટે એમને દૂર કરવા માટેની જે મહાભિયોગ જેવી પ્રક્રિયા છે મહાભિયોગ જેવી કેમ કહું છું કારણ કે મહાભિયોગ શબ્દ ફક્ત અને ફક્ત રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપર દૂર કરવા માટે આ શબ્દ વપરાય છે તમે બધા પરિચિત છો આ બાબતથી એટલે આ ચારે ચાર કેટેગરીઓના દૂર કરવા માટે સેમ પ્રોસેસ છે એન્ડ અગેન કોઈપણ હાઈકોર્ટના જજને દૂર કરવાના તો એ રાજ્યના મંડળની અંદર ક્યારે એની પ્રોસેસ ના થાય આટલું તમે યાદ રાખજો ક્લિયર સુધી મિત્રો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર બસો સત્તાણું ટુ નાઇન્ટી સેવન ક્વેશ્ચન નંબર બસો સત્તાણું ટુ નાઇન્ટી સેવન ફટાટ જવાબ આપો ક્વેશ્ચન નંબર ટુ નાઇન્ટી સેવન શું જવાબ આવશે બસો સત્તાણું માં શું ઓપ્શન આવશે મિત્રો વેરી ગુડ ઓપ્શન ડી સાચો જવાબ આવશે રાઈટ ઓકે ઓપ્શન ડી આના માટે સાચો જવાબ છે ઓકે અને ડી પ્રમાણે એક અને બે ઓકે કેમ બીલા બે નહીં આવે એનું રીઝન શું જે ત્રીજા નંબરનો સેન્ટેન્સ છે ત્રીજા નંબરનો સેન્ટેન્સ નહીં આવવા પાછળનું રીઝન શું છે મિત્રો ઓકે તો અહીંયા વીસ ના બદલે શું આવશે દસ સદસ્ય આવશે અને અહીંયા શું આવશે છ સદસ્ય આવશે એટલા માટે એ બે વાક્ય ખોટા છે અને આ બે વાક્ય સાચા છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન હે ને નીચેના પૈકી કયા વિધાને સંઘ અને રાજ્ય વચ્ચે સંબંધમાં પૂંચી નહીં આ એક્ચ્યુઅલી પૂંછી છે પૂંછી શબ્દ પૂંછી

અન્ય મટીરિયલ ની અંદર પણ આ વાક્ય જોવા મળતું નથી એટલે આના બાબતે પોતે મને પ્રશ્ન છે આના છે ઓકે એટલે હાલ મારી જો જવાબ બની શકે તો બી બની શકે જો જવાબ બની શકે અગેન કહું છું આ હંડ્રેડ પર્સન્ટ શ્યોર નથી હું જવાબ બની શકે તો આ ઓપ્શન બી સેટ થઈ શકે છે આની માટે અથવા તો આ થઈ શકે છે સુધી એ અથવા બી માંથી કોઈ એક જવાબ હોય શકે છે ઝડપથી બધાને જવાબ આપવાનો છે આમાં આવડે ના આવડે લોકસભાના અધ્યક્ષ બાબતે નીચેના પૈકી કયા અથવા કયું વિધાન સાચા છે અધ્યક્ષને ને હોદ્દા ઉપરથી દૂર કરવાનો ઠરાવ અથવા તો સંકલ્પ કરવાનો ઉદ્દેશ ઓછામાં ઓછા ત્રીસ દિવસની નોટિસ આપવી ફરજિયાત છે લોકસભાની સામાન્ય હેતુ સમિતિ જનરલ પર્પઝ કમિટી અને કાયદા સમિતિઓ અધ્યક્ષના વડપણ હેઠળ કાર્ય કરે છે આ દિન સુધી લોકસભાના અધ્યક્ષને પોતાના અનન્ય મતદાનનો ઉપયોગ બે વખત કર્યો છે અને અધ્યક્ષ નાણાં વિધેયકને પ્રમાણિત કરે છે અને એ બાબતનો અંતિમ નિર્ણય લે છે કે તે વિધેયકમાં કઈ નાણાકીય બાબતો છે જેના કારણે લોકસભામાં તેમાં વિશેષ સત્તા છે ઓકે શું જવાબ આપશે ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપો મને મિત્રો આનો ત્રણસો નંબરના પ્રશ્નોનો શું જવાબ આવશે ઓકે શું જવાબ આવશે ત્રણસો નંબરના પ્રશ્નોની અંદર ટ્રાય કરો

તો આ વાક્ય ચાર નંબરનું વાક્ય સાચું હોય તો ઓટોમેટિક નાના ખરડો કેવાય ઓકે અધ્યક્ષ નાના ખરડા પ્રમાણિત કરે છે એ બાબતમાં અંતિમ નિર્ણય લેશે આ મની બિલના કન્ટેક્સમાં તમને બધાને ખબર હતી કે ભાઈ મની બિલ વિશે બધા પ્રોવિઝન તમને ખબર છે કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ ફક્ત અને ફક્ત લોકસભામાં જ આવે ઓકે એ બિલ છે કે નહીં એનો અંતિમ નિર્ણય લોકસભાના અધ્યક્ષ લેતા હોય છે અને રાજ્યસભાને ખાલી ચૌદ દિવસ મળતા હોય છે એટલે આ વિધાન સાચું હોય તો આ ઓપ્શન અને આ ઓપ્શન તો આપણે વિચારવાનું રહેતું નથી ઓકે અને આમાં આરામથી ખબર પડે એવું છે કે ત્રીસ દિવસની વાત નથી થતી ચૌદ દિવસની વાત થાય છે એટલે પહેલું ઓપ્શન બી ખોટું પડે તો રહ્યું કયું માત્ર બે અને ચાર એટલે એલિમિનેશનથી આનો જવાબ આવી શકે છે એલિમિનેશન પદ્ધતિથી આનો જવાબ આઈ જશે લાગે છે એક ખોટું નીકળે તો પણ થઈ જાય બિલકુલ હે તો મિત્રો આશા રાખું છું આ પેપર સોલ્યુશન તમને કઈક હેલ્પફુલ થયું હશે એનાથી કંઈક આઈડિયા આવ્યો હશે અને આવતી એક્ઝામની અંદર અને મિત્રો એવું ના સમજતા ક્લાસ વન ટુની વાત છે આવનાર ક્લાસ થ્રી ડીવાય એસઓ કે એસટીઆઈની અંદર બી પ્રશ્નોના લેવલ આવા જ હશે ડરાવવાની વાત નથી એલર્ટ થવાની વાત છે એટલે એ લેવલની તૈયારી તમારે શરૂ કરી દેવી પડશે હે ને હવે તમે પોલિટીના પુસ્તક કઈ બુક વાંચી લઈએ દેખો મિત્રો સમજવું પડશે અન્ડરસ્ટેન્ડિંગ કરવું ખૂબ જરૂરી છે અને મેક્સિમમ પ્રશ્નોનું રિવિઝન અથવા એની પ્રેક્ટિસ કરવી પણ જરૂરી છે આના માટે ઓકે તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ છીએ આવતીકાલે આ જીપીએસસી પીએની એક્ઝામની અંદર જે હિસ્ટ્રીના ક્વેશ્ચન પૂછાય છે ઇન્ડિયન હિસ્ટ્રીના ક્વેશ્ચન પૂછાયા છે એની ચર્ચા કરીશું આપણે અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું ઠીક છે તો આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચર ફરીથી મળીશું ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત મિત્રો